જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ તેર અગિયાર બે હજાર ત્રેવીસ સોમવાર અને મિત્રો આજે દિવાળી આપણું દીવાનું પર્વ બરાબર મા લક્ષ્મીની આરાધના કરવાનું પર્વ દિવાળી દિવાળી એટલે આપણા હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ બરાબર એના બીજા દિવસે આપણે નવું વર્ષ શરૂ કરીએ છીએ તો દિવાળીના દિવસે આપણે શું કરવું જોઈએ દિવાળીના દિવસે સૌ પહેલાં તો આપણે આપણા મનને ચોખ્ખું કરવું જોઈએ આપણું મન ચોખ્ખું થાય ને તો માલક્ષ્મીનો વાસ આપણા મનમાં થાય આપણા ઘરમાં થાય આપણા ઘરની તિજોરીમાં થાય તિજોરી ચોખ્ખી કરી નાખી વસ્ત્ર પાતરી દે એટલે મા આવીને બેસવાની શક્ય નથી એ મનમાં થઈને પછી તિજોરીમાં આવે બરાબર તો મન એટલું સરસ અને સાફ કરી દો જ્યાં ચોક્કસ માએ આવવું પડે બોલાવવાના નહીં એને આવવું પડે એ કામ આપણે કરવું પડે આપણે છે ને જ્યારે કોઈને આપવાની પરિસ્થિતિમાં આવી જઈએ ને ત્યારે આપણે માની લેવાનું કે કુદરત આપણા હાથે કોઈકનું ભલું કરવા ઈચ્છે છે નિમિત્ત આપણે બહિના ત્યારે જ ખરી લક્ષ્મીનો વાસ આપણે ત્યાં આવે એને નોટના બંડલ તિજોરીમાં મૂકીને તાળું મારીને ગણવાના રોજ કે આટલા લાખ છે એ આપણું કામ નથી રાખવા જોઈએ આપણે આપણા જીવનમાં પૈસાનું મહત્ત્વ સમજીએ છીએ એટલે આપણા ઘરમાં પૈસા હોવા જોઈએ પણ એને બસ ખાલી થપ્પી કરવાથી નહીં એને વાપરો એટલે કહેવત છે ને આપણા શાસ્ત્રો કંઈક કે લક્ષ્મી ચંચલ છે વાપરશો તો આવશે તો સારા કર્મમાં વાપરવા માટે આવા શુભ દિવસોનું નિર્માણ થયું છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આજે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો મિત્રો આજે તારીખ તેર અગિયાર બે હજાર અર્પણ કરવી જોઈએ ખડી સાંકર પણ તમે અર્પણ કરી શકો છો અને સફેદ વસ્તુનું દાન કરો છો તો ચોક્કસ ફાયદો થાય શું નથી કરવાનું તો મિત્રો આજે છે ને બને ત્યાં સુધી જીવનમાં ખોટા કર્મની સલાહ આપે એવા વ્યક્તિઓની સંગત નથી કરવાની વૃષભ વૃષભ રાશિ વાળાએ વૃષભ રાશિ વાળા માટીના કોડિયામાં ઘીનો દીવો કરવો જોઈએ અને માતા પાસે સુખ શાંતિની અપેક્ષા કરવી જોઈએ એવા આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નથી કરવાનું મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ પણ આજે મા લક્ષ્મીના મંદિરે જવું જોઈએ મા લક્ષ્મીનું મંદિર નજીક નથી તો કોઈ પણ દેવીનું મંદિર છે ત્યાં જાઓ અને માટીના કોડિયામાં ઊભી વાટનો ઘીનો દીવો મંદિરે કરીને આવો શું નથી કરવાનું તો મિત્રો આજે ચોક્કસ આપણે એવું કોઈ વર્તન નથી કરવાનું જેનાથી બીજાને તકલીફ થાય કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કજો કર્ક રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને ઘઉંમાંથી બનેલી સેવ મીઠી સેવનો પ્રસાદ બનાવીને માને ધરાવવો જોઈએ આ સેવનો પ્રસાદ આરોગો અને વેચો મિત્રો આ ઘઉની સેવનું મહત્ત્વ દિવાળીના દિવસે એક અલગ પ્રકારથી જોવાય છે અમાસ દિવાળી ને તે દિવસે સૂર્યની વસ્તુ બનાવીને તમે પ્રસાદમાં આરોગો છો તો તમને જે ફળ મળે ને એમાં ચોક્કસ મા લક્ષ્મીના એટલા શુભ આશીર્વાદ હોય કે આખું વરસ તમને કોઈ તકલીફ ન પડે શું નથી કરવાનું તો મિત્રો આજે બને ત્યાં સુધી કોઈ ખોટી જગ્યાએ ખોટા ગામમાં આપણી લક્ષ્મી વાપરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ જો ચોપડા પૂજન નથી કર્યું તો મિત્રો આજના દિવસે ચોક્કસ કરી લેવું શું નથી કરવાનું તો મિત્રો આજે માતાના નામે કોઈ પણ ખોટું કાર્ય નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહું કન્યા રાશિવાળાએ આજે કન્યાનું પૂજન કરવું જોઈએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને ખીર બનાવીને માને ધરાવી ને કન્યાઓને પીવડાવવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે શત્રુઓથી બેદરકારી નથી રાખવાની બરાબર એને નજર અંદાજ નથી કરવાનો તુલા તુલા રાશિવાળાએ આજે શું કહ્યું તુલા રાશિવાળાએ આજે સુગંધિત સફેદ ફૂલોથી મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ માને એનો હર અર્પણ કરવો જોઈએ દૂધમાંથી બનેલી ખીર અથવા દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈનો પ્રસાદ માને ધરાવીને આરોગવો જોઈએ અને વેચવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજના શુભ દિવસે આપણાથી કોઈનું અપમાન ન થાય એની કાળજી રાખતી કોઈનું અપમાન આજે નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે સંપૂર્ણ વિધિ વિધાનથી મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ઘીનો દીવો કરવો જોઈએ ને માને નારિયેલનો ભોગ આજે ચોક્કસ લગાવવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે એવું કોઈ કામ ન કરતા જેનાથી સામેની વ્યક્તિનું જીવન બદલાઈ જાય બરાબર કોઈને દગો કોઈની સાથે વિશ્વાસઘાત ન કરવો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે એકદમ સરસ સફેદ તાજા પીળા ફૂલનો હાર બનાવીને માલક્ષ્મીને અર્પણ કરવો જોઈએ મા લક્ષ્મીને પીળા ફૂલ નારાયણને અર્પણ છે તો આપણે માતા અને નારાયણ બંનેની આરાધના કરી હોય ને એવું સરસ ફળ મળે અને મિત્રો આજે સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂર કરજો શું નથી કરવાનું તો મિત્રો આજે તમારા નજીકના કોઈ નબળો સ્વજન જે ગરીબ છે શારીરિક રીતે નબળો છે બીમાર રહે છે એને તમારી મદદની જરૂર છે એની અવહેલના નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ મા લક્ષ્મીના દર્શન કરવા જોઈએ લાલ અને પીળો કલર એવા કલર જે ચુંદડીમાં વપરાય હોય ને એવી ચુંદડી અથવા સાડી માતાને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ આપણી નજીકનો માણસ જે નબળો છે અપંગ છે અથવા તો આર્થિક રીતે પાછો છે એનું અપમાન નહીં કરતા આજે લક્ષ્મીની પૂજાનો દિવસ છે અને કોઈની પાસે લક્ષ્મી નથી ગરીબ છે તેનું અપમાન આપણા માટે શક્ય નથી કરશો તો કુદરત તમને એવી જ હાલત આપે તો ગરીબનું અપમાન ન થાય કુંભ રાશિ કુંભ રાશિવાળાએ શું કહ્યું કુંભ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માને સુગંધિત દ્રવ્ય ચડાવવા જોઈએ પીળા ફૂલમાંને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈક ત્રાહિત ત્રીજો વ્યક્તિ છે એની પાસે કોઈ ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ જે શું કહ્યું મીન રાશિવાળાએ પણ આજે માતા લક્ષ્મી મા સરસ્વતી અને મહાકાલી આજે તમારે મહાકાલીની પૂજા કરવાની સાતી ચાલે જ નહીં સાડા સાતીમાં માનું રક્ષણ ચોક્કસ મેળવજો શનિ કંઈ નહીં કરી શકે આપણે છે ને આવી પનોતીને એમાં ઘણીવાર એવો વિચારીએ કે ભાઈ શનિની પનોતી તો શનિને જ મનાવવા એવું નથી શનિ કયા રસ્તેથી તમને પરેશાન કરે છે એની જાણકારી મેળવો ને એ રસ્તો ચોખ્ખો કરો એ રસ્તો બંધ કરો ચોક્કસ તમને સારું પરિણામ મળે પણ આપણે છે ને પેલી અંધશ્રદ્ધામાં એટલા બધા ડૂબી ગયા છે કે ત્યાંથી બહાર જ નથી નીકળતા તો આજે આ કામ ચોક્કસ કરજો શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ અંધશ્રદ્ધા ભરેલો કાર્ય આપણે નથી કરવાનું માનવી પોતાનું રક્ષણ પોતે કરી શકે છે કોઈ બાવો ભૂવો કે જંતર મંતર એનું રક્ષણ નથી કરી શકતો તમને વિશ્વાસ હોય ને તો તમારે તમારી શ્રદ્ધા ભગવાનમાં રાખવાની છે પૃથ્વી પર આવા જે ઢોંગી માણસો બેસે છે એ શું રક્ષણ કરી શકે આપણું નહીં કરી શકે ઉલટું એ તમારી જિંદગી બરબાદ કરશે પૈસાનું પાણી મનમાં શંકા કુશંકાઓનો સંગ્રહ કરાવશે અને આપણે ખોટી રીતે જઈએ છીએ એમાં એ રસ્તા પર જ નથી જવાનું બરાબર તો મિત્રો આજના શુભ દિને આપણે શું કરવું શું ન કરવું એનું જ્ઞાન આપણે મેળવ્યું તો ચોક્કસ ધ્યાન રાખીને ઉપાય કરો અને જે ના કીધી છે એ ન કરો કરવા કરતાં પણ ન કરવાનું ધ્યાન રાખશો ને તો જીવનમાં નુકસાન નહીં થાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે